હવે અહીંયા આપણને થોડી પ્રેક્ટિસ માટે આપેલા છે, જેની આલેખની આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે બધા તો નથી લેતા, એક ઉદાહરણ લઈ જોઈએ. જેમ કે જુલાઈ મહિનામાં ઘડિયાળો 1000 વેચી, ઓગસ્ટમાં 1500 વેચી. અહીંયા એક સંખ્યા આપેલી છે કે આટલા મહિનામાં આટલી ઘડિયાળો વેચી. એની ઉપરથી આપણે આલેખ બનાવવાનો અને આપણે આપણી જાતે વધારે માહિતી મેળવવાની, બરાબર. તો અહીંયા આપણે જુલાઈ મહિનામાં 1000 ઘડિયાળો વેચી, બરાબર. પછી ઓગસ્ટ મહિનામાં 1500 વેચાઈ. પછી સપ્ટેમ્બર મહિનામાં ફરીથી 1500 વેચાઈ. ઓક્ટોબર મહિનામાં 2000 વેચાઈ. નવેમ્બરમાં સૌથી વધારે 2500 વેચાઈ અને ડિસેમ્બરમાં પાછી 1500 વેચાઈ. હવે આ આપણને જે માહિતીઓ આપી છે આટલે સુધીની, દરેક મહિના પ્રમાણે, એ પ્રમાણે આપણે એક આલેખ દોરવાનો. તો આલેખ દોરવા માટે પહેલાં તો એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ એટલે ઊભી લીટી અને આડી લીટી દોરવાની હોય છે. એની અંદર અહીંયા જે પહેલી માહિતી હોય, હંમેશા પહેલી માહિતી અહીંયા કઈ છે, મહિના છે, મહિના. તો એ આડી લીટી ઉપર લખવાના, અહીંયા મહિના લખવાના, બરાબર. આ બધા મહિના. અને આ બીજી માહિતી હોય એ ઊભી લીટી ઉપર લખવાની, એટલે શું હશે, ઘડિયાળની સંખ્યા, ઘડિયાળની જેટલી વેચાઈ એની સંખ્યા. હવે આપણે જુઓ કે અહીંયા દરેક જે માહિતી છે એ 1000, 1500, 2000, 2500 એ ફોર્મમાં છે. તો આપણે અહીંયા 0 મૂકીને અને આપણે એ પ્રમાણે અહીંયા 1000,